श्रावण दर्शन में आज दर्शन करशो भूज मध्य आवेला अति प्राचीन एवा कल्याणेश्वर महादेव ना। आ भूज खाते आवेलू आश्रे 425 वर्ष जूनो कल्याणेश्वर महादेवनु मंदिर छे। महाराव श्री भारमलजीना समयमा तेमना मामा जाला कल्याणसिंहजीना नाम परथी अने मामाना अति धार्मिक स्वभावना कारणे निसंतान भारमलजीने त्यां संतान प्राप्ति थता राजनु पण कल्याण थयुं एटले नाम पड्युं कल्याणेश्वर। आ मंदिर अति पुरातन मंदिर छे अने तेनो इतिहास पण जाणवा जेवो छे। तारे सांभळीए इतिहासविद अने क्षत्रिय समाजना मोभी આ કચ્છનું પુરાતન શિવ મંદિર છે। 425 વર્ષ પહેલાંનું આ મંદિર છે। મહારાવ શ્રી ભારમલજીના સમયમાં આ મંદિરનું બાંધકામ એમના જે સાળા મામા હતા કોણના ઝાલા કલ્યાણસિંહજી જેમના સમયમાં આ બાંધકામ થયેલું છે એ કલ્યાણસિંહજીના નામ ઉપરથી આ કલ્યાણસિંહ મહાદેવનું નામ રાખવામાં આવ્યું છે। આના પાછળ એક ઇતિહાસ અને એક ચમત્કાર સમાયેલો છે। આજે મહારાવશ્રીજી ભારમલજી હતા, એ ભારમલજીને 9 રાણીઓ હતી, પણ એમને પોતાને સંતતિ બચતી નથી। જ્યારે કુંવરનો જન્મ થાય ત્યારે એ એકદમ રાડ પાડી ચીસ પાડીને અવસાન પામતા હતા, જેથી કરીને રાજકુટુંબ ખૂબ ચિંતિત હતું। એ વખતમાં કલ્યાણસિંહજી જે મામા હતા એ ભુજમાં રહેતા હતા, એ મામા પાસે જે ગાયો હતી એમાંથી એક ગાય આ જગ્યાએ આવી અને જે દૂધની ધારાવાળી કરી એમને એમ કે આ કોઈ દોઈ લે છે, જેથી મામા તપાસ કરતાં માલુમ પડ્યું કે આ જગ્યાએ ગાય આવે ઊભી રહે અને એના આંચળમાંથી કુદરતી જે દૂધની ધારાઓ વહેતી હતી, જેથી એમને ખ્યાલ આવ્યો। એમણે ઘણા જ્યોતિર્લિંગ બાબતની વાત સાંભળી હતી કે જ્યાં જ્યાં જ્યોતિર્લિંગ હોય ત્યાં આવા કંઈક ચમત્કારોના બનાવો અગાઉ પણ બનેલા છે, જેથી એમણે અહીંયા થોડું ખોદકામ કર્યું એકાદ હાથ જેવું। અંદરથી શંકરનું જે લિંગ હતું એ પ્રગટ લિંગ એમને મળ્યું, એટલે આ વાત એમણે રાજકુટુંબમાં કરી અને થોડાક ટાઈમ પછી દરરોજ એ પોતે પોતાના ત્યાંથી ગાયનું દૂધ દોઈ અને અહીંયા દૂધ નાખવા માટે આવતા હતા। એ સમયમાં એક જોગી અહીંયા આવીને તપસ્યા કરતા હતા, બેઠા હતા। એ જોગીને એમણે ગામની અંદર આવવાનું કીધું, પણ જોગી કે ભાઈ અમે જંગલના જોગી અહીંયા શોભીએ। પછી આ જે કલ્યાણસિંહજી છે એ જોગીની પણ સેવા કરતા, એટલે જોગી એક દિવસ એને પૂછ્યું ભાઈ તું કોણ છો, તો એમણે કીધું અહીંયાના જે રાજા છે મહારાવ શ્રી ભારમલજી એનો હું મામા છું અને મને અમને આ રાજકુટુંબને એક દુઃખ છે, તકલીફ છે, કુંવર જન્મે છે અને આ રીતે ગુજરી જાય છે। ત્યારે એમણે કીધું કે જા એક તમારા જે પૂર્વજોના કંઈક રાજાને પાપ નડી રહ્યા છે એનું એક યજ્ઞ કરવો પડશે, એક હવન કરવો પડશે, અને એમણે અહીંયા હવન યજ્ઞ કર્યો અને ત્યાર પછી જે એમાંથી મુક્ત થાય છે અને તેમને ત્યાં 7 કુંવરોનો જન્મ થયો। મહારાવશ્રી ભારમલજીને ત્યાં 7 કુંવરોનો જન્મ થયો અને ત્યાર પછી આ કલ્યાણસિંહજીના સમય કલ્યાણસિંહજી ધાંગધ્રા તાલુકા પાસેનું કોંડ ગામના જાગીરદાર હતા, ભારમલજીના મામા હતા અને એમણે આ મંદિરની સ્થાપના એમના સમયમાં થઈ, એટલે એનું કલ્યાણસિંહજીના નામ ઉપરથી અને રાજકુટુંબનું કલ્યાણ થયું, જેથી આ મહાદેવનું નામ કલ્યાણસિંહ મહાદેવ નામ નાખવામાં આવ્યું। મિત્રો, અહીં પૂજન કરતા પૂજારી સ્ત્રીઓને પણ પીરની પદવી આપવામાં આવે છે। ત્યારે શું છે આ વાતનો ઇતિહાસ જાણીએ ઇતિહાસવિદ સાવજસિંહ જાડેજા પાસેથી। જે પૂજારી એનો હોય, જે મંત હોય, એને રાજાશ્રીમાં પીરની પદવી એટલે બહુ મોટી પદવી કહેવાતી, આવી પદવી આપવામાં આવી હતી। એની જે ચાદર વિધિ હોય એ પણ જે એના જે હોય સાધુ સંતો કરે, પણ રાજા પણ જ્યારે એને ચાદર વિધિ કરે ત્યારે એ પીર કહેવાય, પીરની પદવી આપવામાં આવે, અને જ્યારે પીર રાજકચેરીમાં જાય ત્યારે રાજા પણ એને ઊભા થઈને માન મરતબો આપતા, આવી એક પીરની પદવી હતી। મિત્રો, કલ્યાણેશ્વર મહાદેવનું જેટલું ઐતિહાસિક મહત્વ છે તેટલું જ ધાર્મિક પણ મહત્વ છે। અહીં શીતળા માતાજીનું મંદિર આવેલું હોવાથી રાજાશાહીના સમય રાજવી પરિવાર અહીં શીતલા માતાજીની પૂજા કરતા અને ત્યારબાદ પરંપરાગત મેળો શરૂ થતો। સાંભળીએ સાવજસિંહજીની વાત। કેમ કે આ કલ્યાણસર જે મહાદેવનું મંદિર છે ત્યાં જેમ દેવ મંદિરમાં બીજા મંદિરો હોય છે એમ અહીંયા શીતલા માતાજીનું પણ સ્થાન આવેલું છે, એટલે એ શીતલા માતાજીનું સ્થાન છે એને એક વખત કચ્છ રાજકુટુંબ કાયમ 7મા-8મા અહીંયા દર્શન કરવા માટે આવતા, આ જે મેળાની શરૂઆત થઈ છે એ આ કલ્યાણસિંહ માધવની મંદિરની અંદર જે શીતલા માતાજીનું સ્થાન છે એને આભારી છે। મિત્રો, અતિ પ્રાચીન એવા ભુજના કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના દર્શન અચૂક કરજો, ચોક્કસ મનની શાંતિ મળશે। બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ।